દયા વગરના નોકરની વાર્તા. એક દાડો પત્રસે ઈસુને પૂછ્યું, હે માલિક, અગર મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે તો મારે એને કેટલી વાર માફ કરવો જોઈએ? હું 7 વાર? ત્યારે ઈસુએ કીધું, 7 વારસ ને પણ 7 ના 70 વાર. એનો મતલબ ઈસુનું એમ કેવું હે કે આપણે હંમેશા માફ કરવું જોઈએ. ત્યારે ઈસુએ એને એક વાર્તા સંભળાવી. ઈસુએ કીધું, પરમેશ્વરનું રાજ એક એવા રાજા જોગે જે પોતાના નોકર કન હિસાબ લેવા માંગે હે. એના રાજાના એક નોકરનું એટલું બધું લેણું હતું કે વેયો 2 લાખ વર્તક મજૂરી કરે તર પૂરું થઈ શકે. જે પૈસા એને રાજા કનથી લીધા હતા પણ નોકર વેયું લેણું પૂરું નહીં કરી શક્યો. એટલે હરું રાજાએ કીધું, મારા પૈસા પૂરા કરવા હરું એના માણસને અને એના પૂરા પરિવારને ગુલામ તરીકે વેચી દો. એને નોકરે એના રાજાના પગમાં પડીને કીધું, મારી હરું થોડીક ધીરજ રાખ, હું તારા બધા પૈસા સૂકવી દે. અને એને નોકરનું બધું લેણું માફ કરી દીધું અને એને જવા દીધો. પણ એ નોકર જરા રાજા કનથી ઘેર જવા હારું નીકળ્યો ત્યારે એને એનો જોડીદાર નોકર ભેગો થયો, જેને કન વયો 4 મહિનાની મજૂરી એટલા પૈસાનો કરજદાર હતો. એને એના જોડીદાર નોકરનું ગળું હારીને કીધું, મારી કનથી લીધેલા પૈસા મન હમણાં સાલ દે. એને જોડીદાર નોકરે પેલા નોકરને પગમાં પડીને કીધું, મારી પેર થોડીક ધીરજ રાખ, હું તારા બધા પૈસા હાલ દે. પણ વયો ને માન્યો અને એના જોડીદાર નોકરને જ્યાં તક વયો પૈસા ન આલે ત્યાં તક જેલમાં પુરાવી દીધો. અમુક બીજા નોકર હતા એને વયા બધું બાળ્યું અને વયા મનમાં ઘણા દુઃખી થયા. વયા રાજા કંજ્યા અને આ બધી વાત એને કીધી. રાજાએ એના નોકરને બોલાવ્યો અને એને કીધું, હે ભૂંડા નોકર, તે મારી હાથે અરજ કરી અને મેં તારું લેણું માફ કરી દીધું, તે તારે હુદું એમ જ કરવું ઝૂકતું હતું. ફેર રાજા વધારે ગુસ્સે થઈ ગયો અને જ્યાં તક વયો બધું લેણું નહીં ચૂકી દે ત્યાં તક એને જેલમાં પુરાવી દીધો. પછી ઈસુએ સેલરને કીધું, તમે તમારા ભાઈને હૃદયથી માફ નહીં કરો તે મારો હરક વાળો બાહુદો તમારી દરેક હાથે એવી સ્થિતિ કરે.